કોઈ પણ કથાકાર હોય, સાહિત્યકાર હોય, કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. હું ઈશારો એ કરવા માંગુ છું કે આજ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ. થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાને લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાનારે લગ્ન કરે, એવા કુળની યુવતીયારે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? જય ગિરનારી મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે, એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે, એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેજથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના આ વચનને હું વખોડું છું. વાહલા ગુજરાતીઓ, આપણા સમસ્ત સનાતન ધર્મની 125 કરોડ વસ્તીમાંથી 26 કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે. અને રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં 40% અને 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગ અને 80 લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ. ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને એ ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે. અને બીજું, તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય, તો રાજુ બાપુને મારે એટલું કહેવું છે કે તમે વેદો, ઉપનિષદો, પુરાણો બધાએ ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી છીસરી કેમ થઈ છે. વૈદિક પરંપરા પ્રમાણે કોળી અને ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે. માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે. એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનો અને યુવાનો પાસેના છે. એટલે ક્યારેય પણ કોઈ પણ કથાકાર હોય, સાહિત્યકાર હોય, કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારેય નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય. અને ઉપનિષદમાં, વેદોમાં તમે જુઓ, જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ મુચ્યતે, આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધા શુદ્ર જ હોય છે, બાકી પોતાના કર્માનુસાર એ ઊંચ કે નીચ ગણાતા હોય છે. બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ. મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટિપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું. નહીતર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ. અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં, એ બધાએ સંતોએ ભજનોમાં ગાયું છે. આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ રે પાતિ નહીં હરિકેરા દેશમાં અને કાઢવો વર્ણનો વિકાર રે. શંકરાચાર્ય પણ એમ કહે છે, ન મે જાતિ ભેદઃ ન લિંગ ભેદઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ, આ વાતને આપ કેમ ભૂલી રહ્યા છો. એટલે એક પોતે જ્યારે આત્માની ભૂમિકાએથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈ દી આવતી જ નથી. એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની છીસરી માનસિકતાના દર્શન કરાવ્યા છે. ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો. અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર FRI કરી છે.
એ બદલ સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે. એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે. એની પીડા શું હોય છે આપને ખબર હોવી જોઈએ. અને એ ગીતામાં જે કીધું છે, આપ કથામાં વાંચતા દેશો, કે કર્મનો સિદ્ધાંત છે એ સનાતન છે, કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતેરપી. તો એ કર્મના સિદ્ધાંતને પણ યાદ રાખજો. એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પરિણામ ભોગવવું પડશે. જી ઓમ નમઃ શિવાય. આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, દરેક સમાજનું એક સૌમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો. કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છે, એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને, એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે, હું એ બદલ ક્ષમા માંગુ છું. અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડો હશે ને, મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુબાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે, એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે, એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું, અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું કે એક સાધુનો દીકરો જાણે, એક સમાજની વેદનાને જાણે, મને ક્ષમા આપે. દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું. એ સમાજ આદરણીય છે, આ ધરતીમાંથી કોઈ સમાજ નીચો નથી, અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી. દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પ્રતિવંદન, મને ક્ષમા કરે. હું એક રાજુબાપુ વક્તા તરીકે નહીં, એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું. ઓમ નમઃ શિવાય. તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ. શિવજીને પ્રાર્થના. ઓમ નમઃ શિવાય.